જૂનાગઢ જિલ્લાના ભેંસાણના પરબધામ ખાતે અષાઢી બીજની ઉજવણી વરસાદ વચ્ચે કરવામાં આવી હતી, જેમાં જયેશ રાદડિયા તેમજ ચાપરણાના મહંત શ્રી મુક્તાનંદ બાપુ તેમજ જૂનાગઢના ભવનાથના શ્રી શેરનાથ બાપુ સહિતના અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા. અહેવાલ દેવાંગ ટાંક, જૂનાગઢ. સેવાદાસ બાપુના સમાધિ સ્થાનમાં દેવીદાસ બાપુ અને અમરમાં જ્યાં 300 વર્ષ પહેલા ધૂણી રખાવી હતી, એ પરંપરામાં આજ એક દિવ્યતા દિવ્ય થી હતી. દિવ્ય અને ભવ્ય મહોત્સવ આપણે સૌ માણી રહ્યા છીએ. આવો પરમધામની આ પરંપરામાં થોડુંક આપણે જાણીએ. આ મહાપુરુષોએ સાદું જીવન જીવ્યા, સરળ જીવન જીવ્યા અને સહજ જીવન જીવી, પરંતુ સમાજને એમણે સત્ય નીતિ દયા અને ધર્મનો એવો અલૌકિક ઉપદેશ આપ્યો અને એ વિડો અમારા નરસિંહ મહેતાની જેમ એ ભક્તિ ભૂતળ પદાર્થ, ભક્તિ મોટું. એટલે આ પૃથ્વી લોકની અંદર જો કોઈ મોટામાં મોટો પદાર્થ હોય તો ભક્તિ પદાર્થ છે. અને ભક્તિને પામવા માટે, અંતકરણની શુદ્ધિ માટે મન બુદ્ધિ અને ચિત્તની એકાગ્રતા દ્વારા સૌએ સમાજની વચ્ચે રહી પરંપરાને અનુસરી સંસ્કૃતિના અભિગમ દ્વારા સૌ સમાજને એવી અલૌકિકતા અને અદ્ભુત બચત સિદ્ધિ આપી કે જેના દ્વારા આપણે સૌ આજે પણ ગૌરવ લઈ શકીએ કે આ મહાપુરુષોની પરંપરા આપણા સૌના અનુભવમાં આનંદ, શાંતિ અને સુખની અનુભૂતિ કરાવી રહી છે. તો આવો આ ચેતનાના ચરણોમાં આપણે કોટી કોટી વંદન કરીએ. આ મહાપુરુષોની કૃપા દ્રષ્ટિ, યાદ દ્રષ્ટિ સમાજ ઉપર વિપરે, સમાજની એકતા અને પ્રેમ જળવાઈ રહે. આપણે સૌ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે માહોલને સહભાગી બનીએ એ જગ્યા સાથે આપ સૌને આદેશ સાથે.